છો બાળકો? મજામાં? ગયા વિડિયો લેક્ચરમાં આપણે સછિદ્ર સમુદાયની સંપૂર્ણ માહિતી મેળવી હતી. એનસીઆરટી પ્રમાણે એનિમેશન પણ મેં તમને બતાવેલું કે કેવા દેખાય છે, તમને તરત યાદ રહી જાય, બરાબર. આજે આપણે બીજો સમુદાય લઈશું, કોષ્ઠાંત્રી, દંશકો એ રીતે પણ ઓળખાય. કોષ્ઠાંત્રી અથવા તો દંશકો એવું નામ કેમ પાડ્યું, એનું કારણ. તો નંબર એક, કે આ સમુદાયના જે પ્રાણીઓ હશે ને, એ પ્રાણીઓના શરીર ગુહાનો તો અભાવ હોય, પરંતુ મધ્યમાં કોષ્ઠાંત્ર ગુહા આવેલી હોય. કોષ્ઠાંત્ર ગુહાનો મતલબ શું થાય? શરીરના મધ્ય ભાગ ખાલી હોય, જગ્યા ધરાવતો હોય છે, માટે આના કોષ્ઠાંત્રી કહેવાય. વચ્ચેનો ભાગ પોલો હોય, બરાબર. જેમ કે તમારા ચોપડીની અંદર આકૃતિમાં સમુદ્ર ફૂલ આપેલું છે, તો સમુદ્ર ફૂલની વચ્ચેનો બધો ભાગ હશે ને એ ખાલી હશે, માટે એના કોષ્ઠાંતર ગુહા કહેવાય, માટે કોષ્ઠાંત્રી. અને દંશકો એટલા માટે છે કારણ કે આ પ્રાણીઓના શરીરના ઉપરના ભાગે સૂત્રાંગો આવેલા હશે, અને આ સૂત્રાંગો જે હશે એમાં ડંખા ઘીકા આવેલી હશે. આ જે સૂત્રાંગો હોય, જેમ કે આપણે હાઇડ્રા કહીએ, તો આ હાઇડ્રા છે, તો આ હાઇડ એક મિનિટ હો આજે હાઇડ્રા આ રીતે આવશે, રાઈટ. એ આમ થઈને આમ આ હાઇડ્રા છે, તો આ હાઇડ્રાના ઉપરના ભાગે આ રીતે સૂત્રાંગો આવેલા હશે. આ સૂત્રાંગો કહેવાય હાઇડ્રામાં, બરાબર. હવે આ સૂત્રાંગો જે આવેલા હશે એની ઉપર ડંખા ગીકા હશે. ડંખા ગીટલા એટલે કે આવા ડંખકોષો આવેલા હશે. ડંખકોષો કહેવાય. આપણે પહેલી મધમાખી કહીએ ને, તો મધમાખીની અંદર નહીં કાંટો હતો, ડંખ મારે ત્યારે કાંટો અંદર શરીરમાં નાખી દે, બસ એવી રીતે આમાં ડંખા ગીકા હોય, કાંટા જેવા હોય એમ. અને એ ડંખા ગીકાની અંદર વિષ આવેલું હોય, યાદ રાખજો. હિપ્ટોટોક્સિન લખ્યું નથી, હિપ્ટોટોક્સિન આ નામનું વિષ એમના ડંખા ગીકામાં આવેલું હોય, બરાબર. ડંખકોષો આવેલા હશે, એમની અંદર આવું વિષ આવેલું છે, માટે એના દંશક તરીકે ઓળખાય. આમ દંશ મારા સાપની જેમ, એટલા માટે એના દંશક તરીકે ઓળખાય છે, બરાબર. કોષ્ઠાંત્રી કે દંશક કેમ કીધા, એનું કારણ મેં તમને આપ્યું. એમના શરીરના મધ્યભાગમાં કોષ્ઠાંતર ગુહા આવેલી હોય, માટે કોષ્ઠાંત્રી. એટલે કે શરીર વચ્ચેના ભાગેથી પોલું હોય, માટે કોષ્ઠાંત્રી કહેવાય. અથવા તો પછી એના દંશકો કહેવાય, કારણ કે એના ઉપરના ભાગે સૂત્રાંગો હોય, સૂત્રાંગોની અંદર ડંખા ગીકા હોય. ડંખા ગીકા એટલે ડંખ મારતા એક પ્રકારના ડંખકોષો, કે જેમાં હિપ્ટોટોક્સિન નામનું વિષ આવેલું હશે. અને આ સૂત્રાંગો મારફતે તે પોતાનો ખોરાક જે હશે એ પકડતા હશે, કાં તો દુશ્મન સામે રક્ષણ મેળવતા હશે, એટલે કે પ્રતિકાર કરતા હોય, ભક્ષકોનો પકડતા હશે, ટૂંકમાં એનો ખોરાક પકડતા હશે. એનાથી એ પોતાને હલનચલન કરી શકતા હશે, પ્રચલન કરી શકતા હશે સૂત્રાંગો મારફતે, બરાબર. ઓકે, હવે બીજી એક મહત્ત્વની વસ્તુ કે આ બધા સજીવો જલીય છે, યાદ રાખજો. બધા સજીવો જલીય, એમાંના કેટલાક દરિયાઈ, તો કેટલાક કેવા હશે, મીઠા પાણીમાં, ચલો આ તો ખવા પડી જાય. કેટલાક સ્થિર હશે, એક જગ્યાએ સ્થાયી રહેતા હોય, જેમ કે સમુદ્ર ફૂલ. અને કેટલાક કેવા મુક્ત તરતા હોય, જેમ કે જેલીફિશ, બધી જગ્યાએ ફરતા હોય. એકાકી કાં તો વસાહતી. વસાહતીની વાત કરીએ તો પરવાળાના ખડકો, બરાબર. ઓકે, હા, આમાં પરવાળા આવે, પરવાળા. ઓકે, હવે આનું આયોજન કયું, તો આયોજનની અંદર તમને ખબર હોય તો પેલો જે હતા સછિદ્ર કોષતરીય હતું ને, તો આને આને પછી આવશે પેશી સ્તરીય. સૌ પ્રથમ પેશીનું નિર્માણ થાય. તો પરીક્ષામાં પૂછાય કે સૌ પ્રથમ કઈ પેશી બનતી છે, તો યાદ રાખજો ચેતાપેશી બનશે. ચેતાપેશી પહેલી વખત ચેતાપેશી આવે, એટલે કે ચેતાતંત્ર આવવાનું. ચેતાતંત્ર, ચેતા જાલિકા, મોસ્ટ આઈએમપી એમસીક્યુ. સૌ પ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય કયો? કોષ્ઠાંત્રી. ચેતાતંત્ર કયા સ્વરૂપે હોય? ચેતા જાલિકા સ્વરૂપે જોવા મળતું હશે. મોસ્ટ 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 આઈએમપી, બરાબર, યાદ રાખજો. ઓકે, ચલો આગળ જઈએ. આપણે આયોજન શું કીધું, પેશી સ્તરીય અને દ્વિગર્ભસ્તરીય. સૌ પ્રથમ દ્વિગર્ભસ્તરીય, યાદ રાખજો. સૌ પ્રથમ દ્વિગર્ભસ્તરી પ્રાણી કે તો પણ કોણ આવશે? કોષ્ઠાંત્રી. પહેલી વખત દ્વિગર્ભસ્તરીઓ છે, બરાબર. એટલે કે બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તરો જ હોય, મધ્ય ગર્ભસ્તર હોય નહીં. પણ જગ્યાએ શું આવેલું હશે? મધ્યશ્લેષમાં સ્તર આવેલું હશે, બરાબર. પ્રાણીઓનો આકાર કેવો હોય? તો પ્રાણીઓ બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે. આ પ્રાણીઓ બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે, એમાં એક છે નળાકાર, બરાબર, અને એક છે નળાકાર સ્વરૂપના પુષ્પકો. તો આ છે પુષ્પક, આ છે નળાકાર સ્વરૂપનું પુષ્પક. અને જેલીફિશ તો બધાએ જોયેલી જ છે. તો જેલીફિશની અંદર છત્રક કહેવાય, છત્રકો, બરાબર, છત્રી જેવો આકાર ધારણ કરતું હોય, માટે એને છત્રકો કહેવાય. નળાકાર અને જોડાયેલા પુષ્પકો, તો આ નળાકાર અને જોડાયેલા પુષ્પકો હાઇડ્રા જેવા સજીવોમાં જોવા મળતા હોય, બરાબર. સમુદ્ર ફૂલમાં એવું જોવા મળતું હોય,
જ્યારે છત્રી આકારનું અને મુક્ત તરતા છત્રકો કહે તો જેલીફિશ, જેલીફિશ છત્રી આકારનું હોય છે, ખબર છે આપણને બધાને, બરાબર? તો આવા બે પ્રકારના સ્વરૂપો ધરાવશે. આની સંમિતિ કેવી હોય? બસ બધામાં આ જ લખવાનું છે આપણે લક્ષણો તરીકે. સંમિતિ તો બધા મોટાભાગના અર્ય સંમિતિ, બરાબર, ગોળાકાર હોય, એટલે કે એમના શરીરની અંદર એક કરતાં મધ્યમ અક્ષધરીમાંથી બે સરખા ભાગોમાં ગમે તે દિશામાં એક સરખા ભાગ કરી શકાતા હોય, બરાબર. શરીરની અંદરના ભાગે શું કીધું આપણે? કોષ્ઠાંતર ગુહા છે, તો આ બધી કોષ્ઠાંતર ગુહા છે, બરાબર. અને આ કોષ્ઠાંતર ગુહા જે હશે એ અહીંયા અધોમુખ દ્વારા બહાર ખુલે, તો આર્યું અધોમુખ બતાવ્યું છે મેં તમને. અને આ અધોમુખ જે હશે ને એ એના દ્વારા એનું મુખ દ્વાર પણ કહેવાય, મળ દ્વાર પણ કહેવાય, ઉત્સર્ગ દ્વાર પણ કહેવાય, જનન દ્વાર પણ કહેવાય, બધું આ જ. મતલબ કે એના મારફતે ખોરાક ગ્રહણ કરશે, એના મારફતે જ વધારાનો ખોરાક બહાર કાઢશે, બિનજરૂરી અપાચિત ખોરાક, બરાબર. એટલે મુખ દ્વારા મળ દ્વાર થઈ ગયું. એ પ્રમાણે આપણે વાત કરીએ કે ઉત્સર્જન દ્વાર પણ કહેવાય, ખરાબ પદાર્થો ત્યાંથી બહાર નીકળતા હશે એટલે, અને જનન દ્વાર પણ કહેવાય, કેમ કે શુક્રકોષ અંડકોષ પણ ત્યાંથી નીકળવાના છે. એટલા માટે પાચન બહિર્કોષીય કે અંતરકોષીય એમ બંને પ્રકારનું જોવા મળશે. કોષોની અંદર પણ થાય, કોષોની બહાર પણ થતું જોવા મળતું હશે, બરાબર. પાચનની વાત કરીએ તો આપણે, એના પછી વાત કરીએ કંકાલ. તો યાદ રાખો, ખાલી પરવાળા જે કહીએ ને, પરવાળા, આની અંદર CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જે કહીએ એનું બનેલું કંકાલ આવેલું હશે. પરવાળાની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કંકાલ આવેલું હશે. હવે આમાં અલિંગી અને લિંગી પ્રજનન જે કહીએ તો બે એકાંતર જનન થતું હશે. પ્રજનનની પ્રક્રિયામાં બેનું એકાંતર જનન થાય, અલિંગી અને લિંગી બંને થાય. એક ઉદાહરણ છે, ઓબેલિયા, આની અંદર એક આવશે અલિંગી અને બીજું કોણ આવતું હશે? લિંગી. આ બે પ્રકારના હોય, તો એમાં તો આપણે શું કીધું હોય કે અલિંગી માટે એ લોકો શું કરે? પુષ્પકો બનાવે. એટલે લિંગી કરવું હોય તો શું કરશે? છત્રક. મતલબ કે પહેલાં પુષ્પકો ઉત્પન્ન કરે, આ પુષ્પકો પછી નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન કરે અને પછી છત્રક બનશે, બરાબર. આવું છત્રક જે હશે પુખ્તતા એ ધારણ થયું હશે. હવે છત્રકમાંથી પછી શું ઉત્પન્ન થતું હશે? પુષ્પકો પાછું બનશે. પુષ્પકો પાછા નરજન્યુ માદાજન્યુ બનાવશે, પાછું જોડાણ થાય, છત્રકો બનતા હશે. છત્રકોમાંથી પાછું જ્યારે એમને પ્રજ્ઞાની ક્રિયા કરવી હશે, નવા સજીવ બનાવવાનું હશે, પાછું પુષ્પકો ધારણ કરશે. આમાં બંને એક પછી એક થાય, અલિંગી માટે પુષ્પકો અને લિંગી માટે છત્રકો, માટેના એકાંતર જનન દર્શાવતા કહેવાય. વનસ્પતિમાં આવ્યું હતું ને આપણે એકવિધ જીવનચક્ર, ત્રિવિધ જીવનચક્રના જેમ, બરાબર. એમાં એકાંતર જનન હતું ને, જન્યુજનક અને બીજાણુજનક. તો અહીંયા પણ એ પ્રમાણે જોવા મળે, અલિંગી માટે યાદ રાખવાનું પુષ્પકો અને લિંગી માટે છત્રક સ્વરૂપ પ્રકારનું સ્વરૂપ ધારણ કરતા હશે, બરાબર. શું કીધું મેં તમને? ચેતાજાલિકા જોવા મળતી હશે, મતલબ કે સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળશે. ઉદાહરણ તરીકે કોણ આપેલા? ચોપડી નામ આપેલા જોઈ લો, પિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, પછી આવી રીતે લખ્યું છે પેનાન્ટુલા, નામ છે એવું વનસ્પતિનું, બરાબર. પછી ગોરગાનિયા મળ્યું, પછી મિન્ડ્રીના, નામ યાદ રાખજો બધાના, મિન્ડ્રીના. તો આ બધા એના ઉદાહરણ હતા કોષ્ઠાંત્રીના. ઓકે મિત્રો, તો હવે આપણે શું કરશું? ચોપડીમાં જઈશું. ઓકે ચલો, ચોપડી પ્રમાણે જોઈએ. તેઓ જલજ, મુખ્યત્વે દરિયાએ સ્થાયી કે મુક્ત રીતે તરતા અર્ય સંમિતિ ધરાવતા પ્રાણીઓ. આનો મતલબ મેં તમને કહી દો. દંશક નામ એ સૂત્રાંગો અને શરીર ઉપર રહેલી ડંખાગીકાઓના કારણે પાડેલું છે, બરાબર. આ સૂત્રાંગો છે, આ સૂત્રાંગો છે, અને એની અંદર દંશક આવેલું હશે, કાંટા આવેલા હશે, માટે એને દંશક તરીકે ઓળખાય આપી, બરાબર. આવી રીતે જોવા મળે છે. ઓકે, હવે આ ચાલો આપણે આ આકૃતિ પરથી તમને સમજાય, ચોપડીની લાઈન ટુ લાઈન જ હું બોલવાનું છું, જેમ ચિંતા ના કરશો. ઓકે, ડંખ કોષો ધરાવતા હશે માટે ડંખાગીકા કહેવાય. સૂત્રાંગોનો જે આધાર હોય, આ જે સૂત્રાંગો છે આવેલા છે, એ સૂત્રાંગોની મદદથી એ લોકો શું કરતા હશે? હલનચલન કરતા હોય, બરાબર. કાં તો કોઈ આધાર સાથે જકડાઈ રહેતા હશે, સંરક્ષણ એટલે કે પ્રતિકાર કરતા હશે, ભક્ષકોને પકડતા હશે, ઘણો બધો ઉપયોગ કરતા હશે. આ ઉપરાંત આ લોકો પાસે પેશીસ્તરીય આયોજન ધરાવે, તો આપણે પહેલાં જ કહી દીધું કે પેશીસ્તરીય આયોજન ધરાવે છે. દ્વિગર્ભસ્તરીઓ છે, મધ્યમાં એક જ છેડેથી ખુલતું અધોમુખ આવેલું હોય, તો અહીંયા અધોમુખ આવેલું છે, જોઈ લો. આમાં નીચેના ભાગે અધોમુખ હશે, જે દેખાય નહીં એ દેખાડી જુઓ, અધોમુખ આવ્યું છત્રાકારમાં. અહીંયા અધોમુખ હોય, આમાં આવ્યું અધોમુખ છે, બરાબર. અને સૌ એની અંદર આંતર પરિવહન ગુહા આવેલી હોય, એટલે કોષ્ઠાંતર ગુહા કહેવાય. એટલે વચ્ચેનો બધો જે ભાગ છે એના આંતર પરિવહન ગુહા કહેવાય, કોષ્ઠાંતર ભાગ કહેવાય. પાચનની વાત કરીએ તો કોષોની અંદર થાય, કોષોની બહાર થાય, એટલે કે બહિર્કોષીય હોય કાં તો અંતરકોષીય હોય. હવે કેટલાક દંશકો જેવા કે વાત કરીએ કે પરવાળા, તો સ્પેશિયલ ચોપડી લખ્યું છે કે કેલ્શિયમ કાર્બોનેટનું જ કંકાલ હોય, બરાબર. દંશકો એટલે કે કોષ્ઠાંત્રીઓમાં પુષ્પક અને છત્રક કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો હોય. તો જુઓ, આ છે પુષ્પક પ્રકારનું છે, પુષ્પ જેવું બનાવ્યું છે, બરાબર. અને આ છે છત્રી આકારનું છે, માટે એને છત્રક તરીકે ઓળખાય. તો આમાં હાઇડ્રા અને સમુદ્ર ફૂલ, તો આ સમુદ્ર ફૂલ છે,
ઉદાહરણ તરીકે. અને આમાં કોણ આવતું હશે? જેલી ફિશ આવશે, બરાબર. છત્રક તરીકે તમને પૂછાય અને એ મુક્ત રીતે હોય, આ સ્થાયી હોય, પુષ્પક સ્થાયી હોય, એક જગ્યાએ સ્થિર હોય, જો ઝાડની જેમ, ત્યારે આ તરતું હશે. મુક્ત સ્વરૂપે જેલીફિશ જે તરતી હોય ને એ રીતે ફરતું હશે. હવે કેટલાક એવા દંશકો પણ આવેલા હશે, જેમ કે હમણાં મેં તમને કીધું ને કે ઓબેલિયામાં એકાંત જનન થાય, મતલબ કે પુષ્પકો દ્વારા અલિંગી પ્રજનન કરવું હોય તો આવું સ્વરૂપ બનાવો, અને પછી જ્યારે લિંગી પ્રજનનની ક્રિયા કરવાની હોય તો છત્રકો જેવા બની જશે. સમજી ગયા હું શું કહેવા માગું છું? પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકો બનાવશે અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકો બનાવશે. બસ આવી રીતે આ ગોળ થશે, એક પછી એક, પહેલું આ આવશે, પછી આ આવશે, વારાફરતી આવશે, માટેને એકાંત જનન કહેવાશે, બરાબર. અને તમે જોઈ શકો છો છત્રી આકાર છે, પુષ્પક આકાર છે, એટલા માટે એવું લખેલું છે. ઓકે, પછી તો ઓબેલિયા, ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, ગાર્ગોનિયા, પેનન્ટુલા, મિડ્રિના વગેરે તેના ઉદાહરણો છે. ઓકે મિત્રો, તો આ હતો આજનો કોષ્ઠાંત્રીનો ટોપિક. એનિમેશન સ્વરૂપે આપણે જોતા જઈએ કેવું દેખાય છે. ઓકે, ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. ચલો, કોષ્ઠાંત્રીના આપણે એનિમેશન સ્વરૂપે એકવાર જોઈએ, ઝડપથી ખબર પડે એટલા માટે, બરાબર. ગાર્ગનિયા જે લખ્યું છે ને તમારા ઓડીમાં, એ આ બધા ગાર્ગનિયા છે, બરાબર. આ જેલીફિશ છે, ઘણા બધા એના અલગ અલગ પ્રકાર જોવા મળતા હશે. એ કોરલ હતું એટલે પરવાળા હતા, મોટાભાગે દરિયાઈ હોય આપણને ખબર છે, બધા જલ્યા જ હોય પણ મેક્સિમમ દરિયાઈ જોવા મળતા હશે. આજે તમને દેખાઈ રહ્યા છે હાઈડ્રા છે, બરાબર. આ જેલીફિશ છે, હાઈડ્રા કોષ્ઠાંત્રી અને દર્શકો એવું નામ કેમ પાડ્યું? એનું કારણ એક જ છે, કેમ કે એમની મધ્ય ભાગ જે હશે ને ખાલી છે, કોષ્ઠાંતર ગુહા ધરાવે છે, માટે જે સફેદ ભાગ દેખાય છે ને એ અંદરનો ભાગ છે, જે બતાવ્યું ને હાઈલાઇટ કરીને, એ પોલો છે, માટે કોષ્ઠાંતરી. એમાં બે જ ગર્ભસ્તરો છે, માટે દ્વિગર્ભસ્તરી, બ્લ્યુ અને યલો, બરાબર. જે બ્લ્યુ છે એ બાહ્ય ગર્ભસ્તર, યલો છે અંતર્ગર્ભસ્તર. આ સૂત્રાંગો તમને બતાવ્યા, આ બધા એનું જ બનેલું હોય, દ્વિગર્ભસ્તરીનું એમ. અને સૂત્રાંગોમાં ડંખ કોષો આવેલા હશે, બરાબર. માટેના ડંખાગિકા તરીકે ઓળખાતું આવેલું હશે, માટેના દંશકો તરીકે ઓળખાય. એના જે કોષો છે એ કોષોની નામ છે એવી રીતે, એમ સિલેન્ટર એવી રીતે ઓળખાય છે, એટલા માટે. સૂત્રાંગોનો ઉપયોગ તો ખબર જ છે આપણને, ખોરાક પકડવા માટે, કાં તો પોતાનું રક્ષણ કરવા માટે, કાં તો પ્રયત્ન કરવા માટે ઉપયોગ કરતા હશે. અને વચ્ચેના ભાગે અધોમુખ આવતું હશે કે જેના દ્વારા ખોરાકનું લેવડ દેવડ કરતા હશે. પેશી સ્તરીય આયોજન ધરાવે, અર્ય સમિતિ ધરાવશે, એ બધી આપણને ખબર જ છે. એમાં સૌ પ્રથમ ચેતાકોષ જોવા મળતું હશે, નર્વસ સિસ્ટમ તરીકે ચેતાજાલિકા જોવા મળતી હશે. આજે હાઈડ્રા છે, હવે એ તમે જો નળાકાર સ્વરૂપે દેખાય છે, એટલે પુષ્પક સ્વરૂપે કહેવાય, જોડાયેલા પુષ્પકો કહેવાય. એમાં પાચન અંતરકોષીય તેમજ બહિર્કોષીય એમ બંને પ્રકારે થાય, નોર્મલ કક્ષાનું હોય. અહીંયા તમને સેલ બતાવશે, ચેતાકોષ, નર્વસ સેલ બતાવશે, જે બ્લેક કલરના ડોટ્સ દેખાય છે ને બ્લુ રંગની અંદર બે, બસ એના નર્વસ સેલ છે, ચેતાકોષ છે એરિયા. પણ ચેતાકોષ કેવું છે, ચેતાતંત્ર કેવું છે, પ્રાથમિક કક્ષાનું હોય. આ જેલીફિશ છે, છત્રી જેવો આકાર છે, જો માટે છત્રકો કહેવાય. ટૂંકમાં આની અંદર બે પ્રકારના આકાર હોય, પહેલાં જે હાઈડ્રા હતા, નળાકાર હતા, જોડાયેલા પુષ્પકો કહેવાય. આ છત્રી આકાર છે, માટેના છત્રકો તરીકે ઓળખાય, બરાબર. નીચેના ભાગે લબડતા જે બ્લેક કલર છે તમને દેખાય છે ને, એ એના શું છે, સૂત્રાંગો છે. હા, ઝેરી હોય જેલીફિશ પણ. હવે એમાં જે પ્રજનનની ક્રિયા છે એની વાત કરીશું. બે સ્વરૂપો હતા, પુષ્પકો અને છત્રકો, બરાબર. સૌ પ્રથમ શરૂઆત થાય અલિંગી પ્રજનન પદ્ધતિ પુષ્પકોથી, અને પછી એમાંથી આવશે છત્રકો લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે, બરાબર. આવું એકાંતજનન કહેવાય, ઓબેલિયામાં જોવા મળશે આવું. તો અહીંયા તમને કઈ રીતે થાય આખું એકાંતજનન એનો આખો ચાર્ટ બતાવેલો, જોતા જજો. સૌ પ્રથમ
પુષ્પક આવશે જોડાયેલા, એમાંથી છત્રકો ઉત્પન્ન થયા જોઈ લો. બે છત્રકો હોય નર અને માદા તરીકેના, બરાબર. ઉપરના ભાગે છત્રકો દેખાય છે હાઇડ્રાના ઉપરના ભાગે. હવે એમાંથી તમે ધ્યાનથી જુઓ, બે જન્યુ ઉત્પન્ન થયા, એકમાંથી અંડકોષ બને અને એકમાંથી પેલા શુક્રકોષો આવી રહ્યા છે. લિંગી પ્રજનન કરવું છે ત્યારે જ આવી રીતે રત્ના ઉત્પન્ન થશે, બાકી ના ઉત્પન્ન થાય. પછી આ શુક્રકોષ અંડકોષ જોડે જાય એટલે યુગ્મન જ બની જશે. પ્રથમ કોષ કહેવાય 2N ઝાયગોટ, બરાબર. હવે એની અંદર વિખંડનની ક્રિયા થાય એટલે કેટલાક કોષોનું નિર્માણ થાય સતત કોષ વિભાજનની ક્રિયાથી, અને પછી એમાંથી શું થશે, પુષ્પકો બનશે. પાછું જો હાઇડ્રાનો શરૂઆતનો નીચેનો ભાગ, પછી ધીમે ધીમે સૂત્રાંગો આવે અને પુખ્ત પ્રાણી જેવું દેખાશે. તો આમ બંને ક્રિયા એક પછી એક થાય છે ને, માટે એને શું કહેવાતું હશે, એકાંતરજનન કહેવાય. પહેલી અલિંગી પ્રજનન તરીકે જોડાયેલા પુષ્પકો, પછી બીજા નંબરે કયા આવશે, છત્રકો તરીકે, બરાબર. દરિયાઈ છે એટલા માટે તમને દરિયાનો સીન બતાવેલો છે એની અંદર. આમાં ઘણા બધા ઉદાહરણ પણ આવતા હશે એની અંદરના ભાગે, બરાબર. હાઇડ્રન જેલીફિશ તો હતા જ, પણ એ સિવાય પણ તમને બતાવશે. આના એમ એને કીધું ત્રણ ભાગે, એમ હાઇડ્રોઝુઆ, સ્ફી ઓપજુઆ અને એન્થોઝુઆ, એવી રીતે એના ભાગ આપેલા છે. આ જે હાઇડ્રા કે એને હાઇડ્રોઝુઆ તરીકે ઓળખાય, હાઇડ્રોઝુઆ વર્ગ છે એનો, જલજીવક એની અંદર આવશે. ભાઈ છત્રક હોય તો સ્કીફોઝુઆ તરીકે ઓળખાય, અને બીજો આવો પુષ્પક જીવન તો એન્થોઝુઆ, એમાં સમુદ્ર ફૂલ આવી જાય. ઓકે મિત્રો, આ બધા એના ઉદાહરણ છે, જોઈ લેજો. સમજી ગયા હશો. બાય.